बोलो बापी जी महाराज ने जी। अत्रे उपस्थित બધા મહેમાનોની આજે વિગતવાર માહિતી આપું. ગણપતસિંહ ધારાસભ્ય લુણાવાડા, ભરતસિંહ કોંગ્રેસ પ્રભારી અમદાવાદ, એમની બાજુમાં બેઠેલા તખતસિંહ તરસાંગ ધારાસભ્ય ગોધરા, હર્ષદસિંહ ચૌહાણ ધારાસભ્ય ચોટીલા, સો ભાલા બરાબર ચાલા એવા ઉપદેશરાજ ચાલા ધારાસભ્ય રાજકોટ, નિલેશસિંહ સોલંકી ધારાસભ્ય રતનપુર, ગલાભાઈ માજી ચેરમેન પંચામૃત ડેરી. હવે અહીંયા ઉપસ્થિત ખાલી ખુરશીઓ તેમજ મંડપ ખુરશીઓ અલગ અલગ પ્રકારના ઝાડ એમની ઉપસ્થિતિમાં આજે આ મીટિંગ યોજેલી છે. આ મીટિંગના વિવિધ મુદ્દાઓ જેવા કે ખાલી ખુરશીઓની તકલીફ, ઝાડોની તકલીફ, આ મંડપની તકલીફ, આ બધી વસ્તુઓની જે તકલીફો પડી રહી છે એ તકલીફોને નિવારવા માટે આજે આ બધા ઘેરા મહેમાનો અહીંયા આવ્યા છે. તો બધી મુશ્કેલીઓ હું જણાવતા બોલું કે ખુરશીઓની મુશ્કેલી એ છે કે એમની ઉપર કોઈ અત્યાર સુધી કોઈ બેસવા માટે તૈયાર નથી. ઝાડોની એ મુશ્કેલી છે કે આજુબાજુ બધા પેશાબ પાણી કરવા માટે બેસી જાય છે ને એમને ખરાબ દુર્ગંધ આવવાની એમની ફરિયાદ છે. મંડપની એ ફરિયાદ છે ગમે તેના લગ્ન હોય તો એમને તોની બોધે છે, એમની ઉપર તડકો પડે છે, વરસાદ પડે તો એમને કોઈ કાળજી લેવાતી નથી. તો આ બધાના મુદ્દાનું નિવારણ માટે હું એવા મુકેશસિંહ ઝાલાને બે શબ્દો બોલવાનું કહીશ તો બધા શાંતિથી સાંભળાવી નથી. અસ્તુ. ત્રણ મિનિટનું થઈ ગયું. પ્રધાનમંત્રી તરીકે તારે તારે એવા સારા શબ્દ કહી દીધા ખુરશીઓ માટે, મંડપ માટે, ઝાડો માટે. એની વાત તદ્દન સાચી છે. દરેક વસ્તુનો દુરુપયોગ થઈ રહ્યો છે, એ ના કરવો જોઈએ. એનાથી વિશે હું કંઈ વધારે કહેવા નથી માગતો. કેમ કે આપણા જે નરસિંહભાઈ બધું કહી દીધું છે અને મોટા મોટા મહેમાનો છે એ થોડો જે શબ્દ છે આપણે ગણપતસિંહ આભારી જી આપણે ગણપતસિંહ બે શબ્દ કહેશે. બોલો બાપીજી મહારાજની જય.